આરડીમાં સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના રથની પધરામણી. દાદાના દર્શન સાથે આરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી. પાડી શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના રથની પધરામણી કરવામાં આવી હતી. હજારો લોકોએ દર્શન કર્યા હતા અને પાડી 4 રસ્તા બ્રિજ નીચે સહિત અનેક વિસ્તારોમાં પૂજા અર્ચના બાદ આરતી કરવામાં આવી હતી. વિશ્વ વિખ્યાત સારંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરના 175 વર્ષ પૂર્ણ થતા આગામી 16-22 નવેમ્બર સુધી ભવ્ય શતામૃત મહોત્સવની ઉજવણી થવાની છે, ત્યારે આ ઉત્સવ પહેલાં દાદાના આશીર્વાદ લોકોને ઘર બેઠા મળી રહે તેમજ તેનું આમંત્રણ પણ ભક્તોને મળી રહે તે આશયથી શતામૃત મહોત્સવ સારંગપુર ધામનો આમંત્રણ રથ સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યો છે, જેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ રથ બુધવારના રોજ પારડી શહેરમાં આગમન થતાં પારડીવાસીઓએ કષ્ટભંજન દેવ હનુમાનજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બુધવારના સવારે રથની બીનવાડાથી શરૂઆત થઈ હતી અને અતુલ બાદ પારડી શહેરમાં આવી પહોંચ્યો હતો. હનુમાનજીના ભજન ધૂન સાથે આવેલા રથનું પારડી વલ્લભ આશ્રમ, સ્વાધ્યાય મંડળ તેમજ પારડી 4 રસ્તા ખાતે આવતા ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો અને જ્યાં પારડી શહેર પ્રમુખ રાજેશ પટેલ, યુવા પ્રમુખ જયસિંહ ભરવાડ, અજીત ભંડારી, રાજન ભટ્ટ, હરીશ પટેલ, અશોક પ્રજાપતિ, ધર્મેશ મોદી, નિલેશ ભંડારી સહિતના અગ્રણીઓએ પણ દોડી આવી રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ દાદાની પૂજા અર્ચના કર્યા બાદ આરતી કરવામાં આવી હતી, જે બાદ આ રથ પલસાણા રેટલાવ સલવાવ જવા નીકળ્યો હતો. પારડીમાં હનુમાનજી મહારાજના રથના આગમનને લઈ ભક્તિનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.